साबरकांठा जिल्लाना प्रांतिज खाते नगरपालिका द्वारा लाखों रूपियाना खर्चे उभी करवामां आवेली स्ट्रीट लाइटो योग्य जाळवणीना अभावे डेड, मात्र पोल हयात। आ विस्तारमां स्ट्रीट लाइटो पोल होवा छताय आ विस्तारमां अंधारपट। પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં આવેલ મત્સ્ય ઉદ્યોગ કેન્દ્રથી વણઝારાવાસ તરફ જતા રસ્તા ઉપર વિકેન્દ્રિત જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી 2018-19 હેઠળ નવા ઘરાથી માર્કંડેશ્વર મહાદેવ સુધી 4,80,000 તથા મત્સ્ય ઉદ્યોગ કેન્દ્રથી રામદેવનગર વણઝારાવાસ સુધી 4,50,000 મળી કુલ 9,30,000ના ખર્ચે સ્ટ્રીટ લાઇટના વીજ પોલ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં ગેરરીતિ સામે આવી હતી અને 31 કિલોના વજનની જગ્યાએ માત્ર 21,700નું વજન નીકળ્યું હતું, તો ઊભા કરવામાં આવેલ 30 થાંભલા ગેલ્વેનાઇઝના બદલે લોખંડના પાઇપ ઉપર કલર અને પાવડર કોટિંગ પણ ન હતું, તો ડેજલ ટેકનોલોજી હિંમતનગર અને નગરપાલિકાના એન્જિનિયર તથા કેટલાક કોર્પોરેટરની મિલીભગત સામે આવી હતી અને નગરપાલિકાના એન્જિનિયર મેઘનાબેન દ્વારા શું તપાસ કર્યા વગર બિલ કઈ રીતે પાસ કર્યું તેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઓએ જોર પકડ્યું હતું, તો જે તે સમયે નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન અરવિંદભાઈ પરમાર રેન્જ સામે આવીને અવાજ ઉઠાવ્યો અને જમીનમાં ઊભા કરેલ વીજ પોલને જમીનમાંથી બહાર કઢાવી તેનું વજન કરવામાં આવ્યું હતું અને 31 કિલોની જગ્યાએ 21,700નું વજન નીકળ્યું હતું, તો એને આખરે કોન્ટ્રાક્ટર દ્વારા ઊભા કરેલ 30 જેટલા સ્ટ્રીટ લાઇટના પોલ બદલવામાં આવ્યા હતા, તો આ સ્ટ્રીટ લાઇટને વીજ પોલ ઉપર લાઇટ, વીજ પોલ, ડીપી બોર્ડ કે વીજ પોલમાં વીજ વાયર કશું જ ના હોય, ખાલી પોલ એટલો ઊભો છે, તો આ વિસ્તારમાં સ્ટ્રીટ પોલ ઊભા કરતા મોટો ભ્રષ્ટાચાર બાદમાં ફરી વીજ પોલ ઊભા થાય, છતાંય પાલિકાની જાળવણી વગર માત્ર સ્ટ્રીટ લાઇટના પોલ જ ખાલી હયાત છે, ત્યારે આ વિસ્તારના રહીશોને તો લાખો રૂપિયાના ખર્ચે પૂરી પાડવામાં આવેલી સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ ઊભી કરવા છતાંય પાલિકાના પાપે હજુએ આ વિસ્તારમાં અંધેરા કાયમ રહે તેમ અંધારપટ છે, ત્યારે સરકાર આ વિસ્તારના લોકોની સુખાકારી માટે સ્ટ્રીટ લાઇટો પેટે આપવામાં આવેલ ગ્રાન્ટનો પ્રાંતિજ પાલિકા જાળવણી અને યોગ્ય મેન્ટેનન્સના અભાવે આના લોકો છતાંય સ્ટ્રીટ લાઇટનો વીજપોલ હાલ તો આ વિસ્તારના લોકો અંધારામાં રહેવા મજબૂર બન્યા છે। જીલ રાવળ, ZSTV પ્રાંતિજ। અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાત મુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 ને શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ, તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ। સાઇટ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે, ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ। વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ। સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ, પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ। સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે, ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ। ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં, એપ્રોચ રોડ, પ્રાંતિજ। સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880, રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-451।